તારીનો લગભગ આપણો આ બારમો સેશન છે અને બારમા સેશનની અંદર આપણે ટકાવારી જોઈશું ક્લિયર ગઈ કાલે મેં તમને મતલબ સેટરડે આપણે લેક્ચર લીધું તો એની અંદર એ આપણે ટકાવારી જોઈ ગયા હતા આજે આપણે એક નવી પેટર્ન શીખીશું તો ચલો જુઓ સૌથી પહેલા એક રકમ તમારી સામે છે એને તમે ગણી જુઓ એક વેપારીને કુલ વેચાણ ઉપર તેર ટકા કમિશન આપે છે તથા રૂપિયા પચીસ હજાર થી વધારે ના વેચાણ પર એક ટકા બોનસ આપે છે જો વેપારીની કુલ આવક એક્યાસી પચાસ રૂપિયા હોય તો કુલ કેટલું વેચાણ થયું હશે તમે એક વખત ટ્રાય કરી જુઓ પછી હું તમને ગણાવું બરાબર આવા પ્રશ્નો છે ને એ પરીક્ષાની અંદર આવશે ખાસ કરીને આજે જે આપણે સેશન શરૂ કર્યો છે એ તમને જીપીએસસી વન ટુ ની અંદર ખાસ જોવા મળશે જીપીએસસી વન ટુ ની એક્ઝામ આવશે ને એની અંદર આવા પ્રશ્નો ખાસ પૂછાય છે એટલે તમે જોજો આને ક્લિયર ચલો જુઓ તો સૌથી પહેલું અગાઉના સેશન જો તમને આવડતા હશે તો આ દાખલાઓ ઈઝીલી ગણી શકશો અધરવાઈઝ આમાં થોડીક તકલીફ થવાના ચાન્સીસ છે બરાબર સમજાઈ જશે થોડીક વાર લાગશે શાંતિથી સમજવાની ટ્રાય કરજો જોજો ધ્યાનથી જુઓ એક વેપારી છે એને કુલ વેચાણ પર તેર ટકા કમિશન આપે છે હવે તમે સમજો કે કુલ વેચાણ કેટલું છે એ મને નથી ખબર તો ફોર એક્ઝામ્પલ માની લો કુલ વેચાણ છે એની ઉપર કેટલા ટકા કમિશન આપે છે તેર ટકા કમિશન આપે છે એટલે સૌથી પહેલા તમે સમજો કે કુલ વેચાણ એક્સ છે એના ઉપર તેર ટકા કમિશન ક્લિયર એટલે એક્સ ના કેટલા ટકા થયા તેર ટકા અહિયાં વાક્ય પૂરું ત્યાંથી આગળ વાંચું એ પચીસ હજાર વધારેનું વેચાણ કરે તો એક ટકા જે શબ્દ સમજવાનો છે ને એની ઉપર ફોકસ કરજો ધ્યાન રાખજો અહીંયાનો જે શબ્દ છે એની ઉપર શું ધ્યાન રાખવાનું છે ફોર એક્ઝામ્પલ માનો કે કોઈ એક વ્યક્તિ છે ને એ વેચાણ શરૂ કરે છે એક વેપારી વેચાણ શરૂ કરે છે અને એક્સ રૂપિયાનું વેચાણ કરે છે પછી એને શરૂઆતના જે પચીસ હજાર હોય છે શરૂઆતના પચીસ હજાર એની ઉપર એને જે કમિશન મળે છે એ કમિશન કેટલા ટકા છે તેર ટકા શરૂઆતના જે પચીસ હજાર છે એ પચીસ હજાર ઉપર એને કમિશન કેટલું મળે છે તો કે એ પચીસ હજાર ઉપર એને કમિશન મળે છે તેર ટકા હવે તમે ત્યાંથી આગળ વિચારો કારણ કે આ શબ્દ સમજવો બહુ જરૂરી છે તમે જોવું અહીંયા લખ્યું છે રૂપિયા પચીસ હજાર થી વધારે ના વેચાણ ઉપર એનો મતલબ શું થાય પચીસ હજાર થી વધારે એવો થયો કે પચીસ હજાર સુધીના વેચાણ જો એ પચીસ હજાર થી વધારેનું વેચાણ કરે છે તો એક ટકા બોનસ મળે છે એટલે એને તેર ટકા તો મળે જ છે પણ એક ટકા બોનસ મળે છે એટલે કેટલા ટકા મળશે ચૌદ ટકા પણ પચીસ હજાર થી વધારે પર એનો મતલબ એવો થયો કે અહીંયા સુધીની રકમ પચીસ હજાર થઈ તો આટલી રકમ કેટલી થશે અને ઉપર કેટલા મળશે મળશે એને જો આ સેન્સ તમે સમજી શકતા તો તમને દાખલાનો જવાબ આવડે એટલે આ સેન્સ સમજવો બહુ જરૂરી છે એટલે આટલું તમે ધ્યાનથી જોઈ લેજો ક્લિયર કારણ કે આ નહીં ખબર પડે તો તમે પરીક્ષાની અંદર દાખલો જ નહીં ગણી શકો ડન તો આને જોજો હવે જો હું આગળ દાખલો વાંચું છું અને તમે સમજવાની ટ્રાય કરજો તો શું કીધું છે પચીસ હજાર વેચાણ પર એક ટકા કે એનાથી વધારેનું વેચાણ એની ઉપર એને એક ટકા બોનસ મળે છે અહીંયા નિશાની હમણાં ભૂલી જાવ બરાબર તો એક્સ માઇનસ પચીસ હજાર અને એની ઉપર એને કેટલું બોનસ મળે છે તો કે એક ટકા બોનસ મળે છે એટલે એના વન પર આવક એટલે કમિશન એક ટકા બોનસ આ બંને સાથે થઈને કુલ આવક એક્યાસી પચાસ રૂપિયા છે હું આની સોટ ટ્રીક શીખવાડીશ પણ પેલા તમે કોન્સેપ્ટ સમજી લો બરાબર સોટ ટ્રીક શું તમને શીખવાડીશ કે જો તમને એવું કીધું હોય કે કુલ સોરી કુલ આવક એક્યાસી સો ને પચાસ રૂપિયા હોય તો કેટલું વેચાણ થાય તો હું ફરીથી આખી રકમ વાંચું છું તમે સમજવાની ટ્રાય કરો કુલ વેચાણ પર 13% કમિશન કુલ વેચાણ x એની ઉપર 13% કમિશન તથા 25000 થી વધારેના વેચાણ ઉપર તો 25000 સુધી તમને 13% અને 25000 થી વધારે એટલે ટોટલ વેચાણ x હોય તો 25000 થી વધારે એટલે x 25000 થયું અને એની ઉપર તમને કેટલું મળશે તો કે 1% નું બોનસ મળશે

એટલે x ગુણ્યા 1% જો આવું થાય x ગુણ્યા 1% તો x ના છેદ કેટલા લખાય 100 માઈનસ ની નિશાની 25000 ના 1% એટલે જો તમને 25000 ના 1% આવડતા હોય તો સીધા 250 લખી શકો છો અધરવાઇઝ આવું થશે 25000 ના 1% એટલે 25000 ગુણ્યા 1/100 આ બે બે મિંડા ઉડાડી દો તો જવાબ કેટલો આવશે 250 અને બરાબર કેટલા 8150 ને 50 ક્લિયર હવે તમે જુઓ આ તેર એક્સ અને એક્સ બંનેનો છેદ સરખો છે તો ઉપર સરવાળો કરી દો એટલે છેદમાં કેટલા આવશે આ ને આમાં ઉમેરી કેટલા થશે ચોર્યાસી સો ક્લિયર અહીંયા ચૌદ છ ચોર્યાસી એટલે કેટલા વૈદા છસો અને આ સો નો ગુણાકાર છસો સાથે કરો એટલે એક્સ બરાબર તમારો જવાબ આવી જાય સાઈઠ હજાર કુલ વેચાણ કેટલા રૂપિયાનું થયું હશે સાઈઠ હજાર રૂપિયાનું પરીક્ષામાં આવું પૂછે ને તો યાદ રાખવાનું ક્લિયર સમજ્યાશો ને તો તમને શોર્ટમાં દાખલો ગણવાની મજા આવશે આ તો થઈ તમારી ફૂલ રીત બરાબર પણ આજ દાખલાને શોર્ટમાં કેવી રીતના ગણી શકાય સમજવું કુલ વેચાણ પર તેર ટકા પછી તમને એવું કીધું છે કે કુલ વેચાણ ઉપર તેર ટકા પછી આગળ લખ્યું છે કે રૂપિયા પચીસ હજાર થી વધારે આગળના પચીસ હજાર રૂપિયા એની ઉપર તમને કેટલા ટકા તેર ટકા કમિશન મળે છે અને પછી અગર તમે પચીસ હજાર પ્લસ જાવ છો ધ્યાનથી સમજજો સમજો અગર તમે પચીસ હજાર પ્લસ જાવ છો તો તમને તેર ટકા તો મળવાના જ છે તે તમને ચૌદ ટકા રકમ મળે ક્લિયર આટલું સૌથી પહેલા ક્લિયર થાય છે હવે તમે સમજો કે વેપારીની કુલ આવક તમને રકમમાં આપી છે કે વેપારીની કુલ આવક કેટલી છે પચાસ રૂપિયા છે વેપારીની કુલ આવક કેટલી છે પચીસ હજાર પ્લસ પર તો તમે શું કરશો પચીસ ના એક ટકા શોધી લો અને પચીસ ના એક ટકા એટલે બસો પચાસ ઈ બસ્સો પચાસ તમે અહીંયા ઉમેરી દો એટલે કેટલા થશે

છ સાહીઠ હજાર આ તમારો જવાબ એક્સ બરાબર તમને કેટલા મળશે સાહીઠ હજાર જોવો ફરીથી આ થયો તમારો હજી એક કોન્સેપ્ટ બરાબર આ તમારો હજી એક કોન્સેપ્ટ થયો પણ આના કરતા શોર્ટમાં આ કોન્સેપ્ટને પહેલા ધ્યાનથી સમજી લેજો એટલે બીજા કોન્સેપ્ટમાં વાંધો ન આવે પહેલા પચીસ હજાર ઉપર એને કેટલા આપવા પડે છે તેર ટકા કંપની પચ્ચીસ હજાર ઉપર પહેલા તેર ટકા કમિશન આપશે જેવું વેપારીનું વેચાણ પચીસ હજાર પ્લસ થશે એટલે એની ઉપર એક ટકા વધારાનું કેટલા ચૂકવવા પડશે ચૌદ ટકા સમજી ગયા માની લો કે ચૌદ ટકા એટલે એની કુલ આવક પણ કુલ આવકમાં તમારે પાછું પચીસ હાજર ના એક ટકા ઉમેરવા પડશે એટલે કુલ આવકમાં પચીસ હાજર ના એક ટકા તમે ઉમેરી દો એટલે બસો પચાસ ઉમેરો

અને પચીસ હજાર થી વધારેના વેચાણ ઉપર એક ટકા બોનસ આપે છે અને કુલ આવક એક્યાસીસો ને પચાસ છે તો સૌથી પહેલા તમારે કુલ આવક લખવાની એક્યાસીસો ને પચાસ પચીસ હજાર થી વધારે ઉપર એક ટકા બોનસ છે તો પચીસ ના એક ટકા લઈ લો એટલે બસો પચાસ ક્લીયર અહીંયા તમારે શું કરવાનું છે બાદબાકી કરવાની છે ધ્યાનથી સમજ સોરી સરવાળો કરવાનો છે અહિયાં તમારે શું કરવાનું છે સરવાળો એક્યાસી પચાસ કરો એટલે તમારો જવાબ કેટલો ગુણાય જવાબ સાઈઠ હજાર રૂપિયા તમારે આટલું જ કરવાનું ક્લિયર આને ધ્યાન રાખજો નેક્સ્ટ પ્રશ્ન ગણી જુઓ એ જ મેથડ થી તમારાથી જવાબ આવે છે કે નહીં બરાબર એક વેપારીના કુલ વેચાણ ઉપર ચૌદ ટકા કમિશન આપે છે અને પચાસ હજાર થી વધારેના વેચાણ પર એક ટકા બોનસ આપે છે જો વેપારીની કુલ આવક પંચ્યાસી રૂપિયા હોય તો કુલ વેચાણ શોધો ગણી અને એક મિનિટ આપું છું એક મિનિટમાં તમે ટ્રાય કરી જુઓ કોન્સેપ્ટ શીખશું આપણે અને દાખલો ટ્રાય કરો ચલો આને ગણવાનું એક વેપારીને કુલ વેચાણ ઉપર જવાબ આવે તો કોમેન્ટ કરી દેજો અમુક અમુક શબ્દો આની અંદર તમને આવડતા હોવા જોઈએ જવાબ નથી આપી શકતા ટકા કમિશન આપે છે તથા પચાસ હજાર થી વધારેના વેચાણ ઉપર એક ટકા બોનસ આપે છે જો વેપારીની કુલ આવક પંચ્યાસી રૂપિયા હોય તો કુલ વેચાણ શોધો હવે તમે ધ્યાનથી સમજો કે તમે વેપારી છો તમે એક કંપની પાસેથી વસ્તુઓ લાવો છો એ કંપની શું કહે છે ખબર કે તમે વેચાણ કરો અમે તમને ચૌદ ટકા કમિશન આપશું પણ જો તમે પચાસ થી વધારે વસ્તુ વેચો છો ને તો અમે તમને એની ઉપર એક ટકા બોનસ આપશું કંપની એમ નાનક નથી પાડતી કે અમે તમને તેર ટકા નહીં આપીએ એ તમને એવું સમજાવે છે કે તમે વેચાણ કરો અમે તમને તેર ટકા આપશું જો તમારું સેલ્સ પચાસ કરતા પ્લસ જાય છે તો અમે તમને તેર ટકાની સાથે સાથે એક ટકા બોનસ આપશો ક્લિયર તો હવે વેપારીને વેપારીને કેટલા કેટલા મળશે તમે સમજો કે કંપની ચૂકવશે ચૂકવશે તો અને ટકા બોનસ એટલે કંપનીને વેપારીને ચૂકવવાના કેટલા થાય ચૌદ ટકા હવે કદાચ સોરી ચૌદ ને પંદર ટકા થાય તો હવે કદાચ તમને મારી ભાષા ખબર પડતી હશે પેલા તમને ચૌદ ટકા કમિશન અને પછી તમે પચાસ હજાર પ્લસ જાઓ છો તો એક ટકા તમને બોનસ આપે છે એટલે હવે કંપની વેપારીને પંદર ટકા ચૂકવે છે સમજી ગયા તો કહેવાનો મતલબ મારો એટલો છે કે જ્યારે તમારું કમિશન અને તમારું બોનસ ભેગું થાય ત્યારે તમારી આવક બને આ શબ્દ ધ્યાનથી થી કમિશન અને બોનસ જ્યારે તમારું ભેગું થાય ને ત્યારે તમારી શું બને છે આવક તો કમિશન કેટલું છે ચૌદ છે કેટલા ઉપર છે એ નથી ખબર કુલ વેચાણ ઉપર છે માની લો કુલ વેચાણ એક્સ છે તો એની ઉપર ચૌદ નું કમિશન ચૌદ ટકા એટલે ચૌદ ના છે આનું કામ પૂરું વધતા ની નિશાની બોનસ કેટલું છે પચાસ હજાર થી વધારેના વેચાણ ઉપર એક ટકા બોનસ તો માની લો કે પચાસ હજાર સુધી કુલ વેચાણ માની લો એક્સ છે આવું આપણે લઈ લીધું કુલ વેચાણ એક્સ છે એમાં પચાસ હજાર સુધી તો તમને તેર ટકા મળે છે પણ જો તમે અગર પચાસ હજાર પ્લસ જાવ છો તો તમને કેટલું મળશે એક ટકા બોનસ મળશે પણ આ પચાસ હજાર કે પ્લસ એટલે શું બાદ કરો કેટલું થશે બાદ એટલું આની ઉપર એક ટકાનું બોનસ મળે છે તો અહિયાં એક્સ માઇનસ પચાસ હજાર અને એની ઉપર એક ટકાનું શું મળે છે બોનસ ક્લિયર અને બરાબર તમારી ઇન્કમ કુલ આવક કેટલી થાય છે પંચ્યાસી સો તો ગાને સોલ્વ કરો તો ચૌદ એક્સ ના છેદ માં સો વર્ષ પાંચસો કા તો પચાસ હજાર ગુણ્યા એક ના છેદમાં સો કરો તોય જવાબ પાંચસો આવશે બરાબર કેટલા છે પંચ્યાસી આ ચૌદ એક્સ અને એક્સ બે સરવાળો કરો તો પંદર એક્સ કેમ સરવાળો થયો છેદ બંનેનો સરખો છે તો છેદમાં કેટલા આવશે સો પાંચસો બરાબર બાજુ જાય તો કેટલા થાય હવે છેદ ઉડાડી દો તો પંદર છસો વધશે અને આ સાથે ગુણાય તો એક્સ બરાબર તમારા કેટલા એવા સાઈઠ હજાર રૂપિયા તો વેચાણ કેટલા રૂપિયાનું થયું સાઈઠ હજાર રૂપિયાનું ક્લિયર હવે સમજો શોર્ટમાં કેવી રીતના ગણવાનું હું તમને ત્રણ ત્રણ કોન્સેપ્ટ બતાવું છું ખબર નહી હોય તમને સમજ પડતી હશે કે નહીં પડતી હોય ખબર પડતી હોય તો તમે વાય લખી શકો છો અગર કઈ ડાઉટ હોય બરાબર તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કરજો અથવા તો ચેટ ચેટ કે ડાઉટ જાય હવે તમે સમજો આજ દાખલો કમિશન વાળો શોર્ટમાં કેવી રીતના ગણાય પચાસ હજાર સુધી હમણાં મેં તમને કીધું કે ભાઈ પચાસ હજાર સુધી તમને તેર ટકા મળશે અને જેવા તમે પચાસ હજાર પ્લસ જાઓ છો ક્લિયર એટલે તમને એક ટકા બોનસ સાથે ચૌદ ચૌદ ટકા મળશે તો આની અંદર તો તમારા છે જ પણ તમને શું મળે છે છે બોનસ પરીક્ષામાં નથી મારે સમજાવવાનું એટલે પરીક્ષામાં તમારે સીધું શું કરવાનું છે આ પચાસ હજારના ના એક ટકા એટલે કેટલા પાંચસો તમારી કુલ આવક કેટલી છે પંચ્યાસી એટલે હવે વેપારીને કુલ કેટલા ચૂકવવાના થશે તો નવ હજાર અને વેપારીને ચૂકવવાના કેટલા ટકા થશે ટોટલ ચૌદ ટકા ચૌદ ટકા એટલે આવશે એટલે નવ હજાર બરાબર તો પંદર છક નેવું અને છેદમાં માં સો છે યા બાજુ ગુણો સાઈઠ હજાર રૂપિયા તમારો જવાબ આવી જાય પરીક્ષામાં બસ આટલું શોર્ટમાં એકદમ શોર્ટમાં હજી આનથી હું તો કઉ બનતું હોય ને તો આનાથી નહીં શોટમાં ગણો તમારેથી જેટલું થાય એટલું મને તો હવે આવો દાખલો એટલે ખબર જ પડી ગઈ છે કે પચાસ હજાર છે એની ઉપર બોનસ કેટલું મળે છે એક છે એમાં હું બોનસ ઉમેરી દઉં પચાસ હજાર ના એક ટકા એટલે પાંચસો મેં ઉમેરી દીધા તો નવ હજાર ત્યાં બરાબર પેલા મને ચૌદ ટકા મળતા હતા હવે એક ટકા બોનસ મળે છે તો ટોટલ મને કેટલા મળે છે પંદર ટકા ની પંદર ટકા એટલે નવ હજાર તો ટકાવારી કાઢી નાખો તો પંદર ના છેદ કેટલા થયા સો કુલ વેચાણ કેટલું છે એક્સ કારણ કે કુલ વેચાણ ઉપર જ મને પંદર ટકા મળે છે ને બરાબર તો એ કેટલા થયા નવ હજાર સીધું સ્ટેપ અહીંયા આવે અને આવી રીતના તમે સાહીઠ હજાર જવાબ લાવી શકો ડન ઓકે અંકુર ખબર પડે છે કઈ પણ ડાઉટ હોય તો પૂછી શકો નો ખબર પડે તો પૂછજો તો મને છે ને સમજાવવાની ખબર પડે કે ભાઈ કયા સ્ટેપમાં મારે સુધાર કરવો એમ ક્લિયર થોડુંક તમને હાર્ડ લાગી શકે છે એટલા બધા દાખલાઓ હાર્ડ છે નહીં લેંગ્વેજ સમજમાં આવશે તો તમને ખબર પડી જશે ક્લિયર ચલો જુઓ ત્યાર પછીનો સેમ એવો દાખલો છે એક વખત તમે લોકો જાતે ગણવાની ટ્રાય કરવું કે નહીં ગણાય છે કે નહીં એમ જાતે એક વખત ગણી જુઓ ફટાફટ પછી હું તમને ગણાઈ ગયું સેમ ટુ સેમ એવો દાખલો જ છે બરાબર સેજ પણ ફરક નથી લેટ આવ્યા છે સમજવાની ટ્રાય કરો છો ઓકે જુઓ સમજવાની ટ્રાય કરો એક વેપારી છે ને એ વેચાણ કરે છે અચ્છા હું તમને હજી એકવાર સમજાવું છું દાખલા તમે ધ્યાનથી જુઓ શું કહે છે કે તમે પોતે સ્વીકારી લો કે તમે એક વેપારી છો તમે કોઈ એક સારી એબીસી કંપનીમાં ગયા ત્યાંથી તમે વસ્તુ લાવ્યા પણ તમે એની સાથે ડીલ કરશો ને કે ભાઈ ચલો હું તમારી વેફર વેચું તો તમે મને શું આપશો તો કંપનીવાળા વાળા શું કે ખબર અમે તમને સાડા પાંચ ટકા કમિશન આપશું તો કે સાડા પાંચ ટકા કમિશન હું ગમે એટલું સેલ્સ કરું તો સાડા પાંચ ટકા કમિશન આપશો તો કંપની વાળા કે ના તમે અગર પાંચ હજાર રૂપિયાથી વધારે એની વેફર વેચશો ને તો અમે તમને અડધો ટકા બોનસ આપશું એ એમ નથી કેતા કે તમારે સાડા પાંચ ટકા બંધ કરી દઈશું એ તમને એમ કે છે કે ભાઈ સાડા પાંચ ટકા તો અમે તમને આપશું જ પણ એની ઉપર અમે તમને અડધો પર્સન્ટેજ બોનસ આપશું એટલે ટોટલ અમે તમને છ પર્સન્ટ આપશું ક્લિયર ટોટલ અમે તમને કેટલા પર્સન્ટ આપશું છ પર્સન્ટ તો આ બધું અગર એને મળી જાય તો એની કુલ આવક સત્તરસો ને પંચોતેર રૂપિયા થાય છે તો રકમમાં એવું પૂછવું છે કે તમારું કુલ વેચાણ કેટલું થયું હશે ક્લિયર હવે આને આપણે ફૂલ રીતથી ગણવાની ટ્રાય કરીએ કે એક વેપારીને કુલ વેચાણ ઉપર કુલ વેચાણ કેટલું છે એમાં નથી ખબર હતું કે એક્સ ટકા કુલ વેચાણ એક્સ રૂપિયા છે માની લો તમે એની ઉપર શરૂઆતમાં તમને ફાઈવ એન્ડ હાફ પર્સન્ટેજ કમિશન મળશે છે છે ધ્યાનથી સમજો હવે તમને શું કીધું જો તમે તમે થી વેચાણ વેચાણ કરશો એનો મતલબ વેપારી કુલ કેટલું કરે છે એક્સ એમાં પાંચ હજાર સુધી તો તમને કેટલા ટકા મળે છે ફાઈવ એન્ડ હાફ પર્સન્ટેજ મળે છે પણ તમે અગર આની ઉપર જાઓ છો આની ઉપર એટલે કેટલા એક્સ માઇનસ પાંચ હજાર તો આ રૂપિયા ઉપર તમને અડધો ટકો બોનસય મળે છે સમજી ગયા સાડા પાંચ ટકા તો તમને મળે જ છે પણ એની ઉપર તમને અડધો ટકો બોનસય મળે છે એટલે હવે તમારે શું કરવાનું છે તો કેટલા રૂપિયા તો કે એક્સ માઇનસ અને એનો અડધો ટકો આટલું કરો એટલે હવે તમારી કુલ આવક થઈ ગઈ કે ભાઈ વેપારી તમે જુઓ તો તમને આટલી મળશે ને કુલ આવક તમને આપી છે કેટલી છે સત્તરસો ને પંચોતેર તો આને સોલ્વ કરો ને એટલે એક્સ ની કિંમત મળે ને એક્સ એટલે શું તો કે કુલ વેચાણ ક્લિયર હવે ડાઉટ ક્લિયર થાય છે અંકુર બરાબર જોજો આવડી જાય તો મને યસ કોમેન્ટ કરી દેજો બરાબર અને નો ખબર પડે તો ડન હવે જો આને હું સોલ્વ કરું તો એક્સ

પાંચ હજાર નો અડધો ટકો એટલે આ પાંચ હજાર જીરો જીરો કેન્સલ પચાસ ભાગ્યા બે એટલે પચીસ તો પાંચ નો અડધો ટકો એટલે પચીસ થાય હવે અહીંયા છેદમાં બસો છે હા અહીંયા છેદ બસો છે હા તો તમે છેદમાં આવું જ લખો બે ગુણ્યા અને અગિયાર એક્સ અને એક્સ નો સરવાળો કરી દો એટલે કેટલા આવશે બાર એક્સ સમજ પડી બરાબર આ માઇનસ પચીસ છે બરાબર ની આ બાજુ જાય તો પ્લસ માં ઉમેરો એટલે અઢારસો આવશે કેટલા આવશે અઢારસો બે છક બાર અને છ તેરી અઢાર એટલે અહીંયા ત્રણસો અને આ સો આ બાજુ તો માં ત્રણસો તો ત્રણસો એટલે પાછળ બે મીંડા લગાવો તો એક્સ બરાબર ત્રીસ હજાર નું વેચાણ કર્યું હોય એક્સ બરાબર કુલ વેચાણ એને કેટલાનું કરેલું હોય ત્રીસ હજાર રૂપિયાનું ક્લિયર સમજ પડે છે હવે વોઇસ આવે છે ને મારું ડન આને ધ્યાન રાખજો હવે જો હું આની શોર્ટકટ સમજાવું શોર્ટકટ માં કેવી રીતના ગણવાનું આ તો થઈ ગયું તમારો ફૂલ કોન્સેપ્ટ પરીક્ષાની અંદર આવી મગજમારી કરવાની તો કે ના સર આવી મગજમારી નહીં કરવાની પરીક્ષાની અંદર તમારે શું કરવાનું ધ્યાનથી સમજો કુલ વેચાણ પાંચ હજાર નું વેચાણ કરો છો ને તો કંપની છ ટકા આપશે પણ હવે તમે સમજુ કે ઈ છ ટકા એટલે વ્યક્તિની કુલ આવક કેટલી છે વેપારીની કુલ આવક કેટલી છે સત્તરસો ને પંચોતેર પણ પાંચ હજાર થી પ્લસ જાય છે તો તો મળે છે આમાં એટલે કેટલા થશે તો આનો સરવાળો એટલે કેટલા કેટલા આવશે અને ટોટલ ટોટલ આવક કંપની ચૂકવે છે સિક્સ પર્સન્ટેજ ચૂકવે છે તો સિક્સ પર્સન્ટેજ એટલે છ ના છેદમાં આ સિક્સ પર્સન્ટેજ કોના કુલ વેચાણના ક્લિયર તો હવે અહીંયા તમે શું કરશો છ તેરીને અઢાર સમજ પડી અને આ ત્રણસો ગુણ્યા સો કરશો એટલે જવાબ આવી જાય પરીક્ષામાં ખાલી સમજ પડે પડે છે ખબર તો એક વખત વાય લખી દેજો જલ્દી ક્લિયર દાખલાઓ સમજવા જરૂરી છે ધ્યાન રાખજો અગત્યના દાખલાઓ છે હવે છે ને એવો જ દાખલો છે તમે ટ્રાય કરો એકદમ શોર્ટમાં તમે ગણી શકો છો કે નહીં સેમ ટુ સેમ દાખલો કોણ જવાબ આપે જોઈએ જવાબ આપવાની ટ્રાય કરો જવાબ આવે પછી હું ગણાવું જ છું તમને શોર્ટમાં ગણજો બને એટલો એકદમ સહેલો દાખલો છે જેટલું બને એટલું ફાસ્ટ જવાબ આપી જુઓ રકમ પેલા ધ્યાનથી વાંચો ને પછી ગણું તમને હું બંને રીત એટલે બતાવું છું કે કોઈ પણ રીતમાં પ્રોબ્લેમ આવે તો તમે દાખલો ગણી શકો કદાચ શોર્ટ ક્યારેક ભૂલાઈ જાય ખોટું આમ તેમ થઈ જાય તો બી તમે દાખલો આસાનીથી ગણી શકો ચલો આવેશ જવાબ હવે તો આવો જ હોય ધ્યાનથી સમજજો હવે હવે હું આખો દાખલો તો નહિ સમજાવું કારણ કે હું સમજાવી સમજાવીને થાકી ગયો હવે અને જેમ બને એમ ગણવાની ટ્રાય કરશું એક કંપની વેપારીને કુલ વેચાણ ઉપર અગિયાર ટકા કમિશન આપે બરાબર હવે તમે દાખલો રિપીટ કરી લેજો આગળના જોઈ લેજો એટલે કોન્સેપ્ટ ખબર પડી જશે પેલા વેપારીને ને અગિયાર ટકા કમિશન મળે છે કુલ વેચાણ પર કુલ વેચાણ કેટલું છે મને ખબર માની લો એક્સ છે તો વેપારીને કેટલા રૂપિયા મળશે એ તમે પેલા સમજો રકમ વાંચીને કે કંપની વેપારીને કુલ વેચાણ ઉપર અગિયાર ટકા કમિશન એટલે કુલ વેચાણ અગર એક્સ થાય તો એની ઉપર અગિયાર ટકા કમિશન છે ને એ એને આપશે પછી આગળ વાંચો કે અગર બાર હજાર થી વધારે વેચાણ કરે છે તો એની ઉપર એને એક ટકા બોનસ મળશે એટલે હવે તમે સમજો કે એક રૂપિયાનું વેચાણ કરે તો અગિયાર ટકા પણ હવે બાર હજાર થી વધારે જાય એનો મતલબ શું થશે એક્સ માઇનસ બાર હજાર તમે અહીંયા ભૂલ શું કરશો એ મને ખબર છે એક્સ પ્લસ લખીને આવશો અને પછી તમારો જવાબ ખોટો આવશે અને કેટલા ટકા બોનસ મળે છે એક ટકા બોનસ મળે છે બરાબર જો સેલ્સમેન પોતાના કુલ વેચાણમાંથી પોતાની આવક બાદ કરે તો ચોપનસો કંપનીમાં જમા કરે છે કુલ વેચાણ સોદો આવું તમને કીધું છે તો દાખલો થોડોક અલગ વેમાં ગણવાનો છે પણ આને તમે ખાલી પહેલા સમજવાની ટ્રાય કરો ક્લિયર બાકી દાખલો છે એ ગણાઈ જશે આરામથી જુઓ ફરીથી એક એક શબ્દને સમજીએ આપણે કે તમારી પાસે કુલ વેચાણ નથી કુલ કોન્સેપ્ટ સમજી લેજો પછી આપણે આની શોર્ટકટ ગણશું કુલ વેચાણ કેટલું છે x રૂપિયા બરાબર હવે વેપારીની કુલ આવક સમજો વેપારીને કુલ આવક કેટલી થશે તો કે માની લો કે એક્સ રૂપિયા ઉપર એને અગિયાર ટકા કમિશન મળશે અને વધતા બાર હજાર થી વધારેનું વેચાણ એટલે મેં તમને કીધું કે માની લો કે કુલ વેચાણ એક્સ છે અને બાર હજાર સુધીના વેચાણ ઉપર એને કેટલા મળે છે તો કે અગિયાર ટકા મળે છે તો આ રકમ કેટલી થાય તો એક્સ માઈનસ બાર હજાર થાય કારણ કે કુલ કેટલા છે

આખી રકમના અગિયાર ટકા તો મળે જ છે પણ આ વધારે જશે તો એક ટકા પ્લસ થશે એટલે એટલે અગિયાર ટકા કાઢો ને એટલે અગિયારના છેદમાં સો આને લખાય અગિયાર એક્સ ના છેદમાં સો ની નિશાની આ એક્સ ના એક ટકા એક્સ ના એક ટકા એટલે એક્સ ના છેદમાં સો આ માઇનસની નિશાની બાર હજાર ના એક ટકા બાર હજાર એકસો વીસ આટલું મને વર્બલી આવડે અને એટલે કેટલા થશે છેદ સરખો છે તો કેટલા સો અને માઇનસ કેટલા એકસો વીસ આટલું લગભગ બધાને ક્લિયર થયું હશે ક્લિયર થયું હોય તો વાય લખજો આ તમને મળી ગયું કુલ વેચાણ આ મળી ગઈ વેપારીની કુલ આવક હવે આ સેન્ટેન્સ તમારો જવાબ લાવશે જો સેલ્સમેન પોતાના કુલ વેચાણમાંથી પોતાની આવક બાદ કરે એટલે હવે તમે ધ્યાન આપો સેલ્સમેન છે ને સેલ્સમેન એ પોતાના કુલ વેચાણમાંથી પોતાની આવક બાદ કરે આવું અચ્છા હું બીજી સાઈડમાં કરીને લખું એટલે તમને વ્યવસ્થિત સમજાય અને દેખાય આટલું તો તમારી પાસે મળી ગયું હવે જે તમારે કામ કરવાનું છે ને એ સેન્ટેન્સ વાંચવાનું કામ કરવાનું છે ક્લિયર જો અગર તમે સેન્ટેન્સ ધ્યાનથી વાંચી લેશો સમજી લેશો તો તમારા દાખલા જવાબ તમે ઈઝીલી લઈ દેશો અધરવાઈઝ તમને ચાન્સીસ છે તકલીફ થશે મને કુલ વેચાણ મળી ગયું કુલ આવક આ સેન્ટેન્સ વાંચતા જાઉં સેલ્સમેન ને પોતાના કુલ વેચાણમાંથી એટલે અહીંયા કુલ વેચાણ એમાંથી પોતાની આવક બાદ કરે એટલે એની આવક બાદ કરે છે તો ચોપ્પનસો રૂપિયા કંપનીમાં જમા કરે એટલે એમાંથી બાદ કરો ને તો એની પાસે કેટલા બધે ચોપ્પનસોની ચોપ્પનસો કંપનીમાં જમા કરે છે કુલ વેચાણ કેટલું છે એક્સ એમાંથી આવક બાદ કરવાની આવક કેટલી છે તો બાર એક્સ છેદમાં સો માઇનસ એકસો વીસ અને બરાબર કેટલા ચોપ્પનસો હવે તમે સમજો તો આ એક્સ માઇનસ ના છે લસા લેવો પડશે તો સો ગુણ્યા એક્સ એટલે સો એક્સ સો એક્સ બાર એક્સ બાદ કરો તો અઠ્યાસી એક્સ ના છેદ માં કેટલા આવશે સો આ એકસો વીસ છે સો માંથી બાદ કરો તો બાવનસો ને એસી અને અઠ્યાસી ગુણ્યા છ કરો તો પાંચસો તો પાછળ એક મીંડુ બરાબર અને આ સો ગુણ્યા સાઠ કરો છ હજાર સમજ પેડી અને આ છ હજાર એટલે તમારું કુલ વેચાણ જે આપણે પેલા થાય ખબર પડી હોય તો થંભ કરી દો પછી આપણે એની શોર્ટ ગણીએ

એક કંપની છે એ વેપારીને કુલ વેચાણ ઉપર અગિયાર ટકા કમિશન આપે છે માની લો કે કુલ વેચાણ છે ને એક્સ છે બરાબર એની ઉપર અગિયાર ટકા કમિશન આપે છે બાર હજાર થી પ્લસ જાવ તો એક ટકા બોનસ એનો મતલબ એવો કે બાર હજાર સુધી તમને અગિયાર ટકા મળે છે અને જો તમે બાર હજાર પ્લસ નું સેલ્સ કરો છો તો હવે તમને અગિયાર ટકા તો મળશે જ

પેલા જે વધારાનો ખર્ચ કરવો પડશે કોની ઉપર વેપારી પર કારણ કે કંપનીને એક ટકા વધારે ચૂકવવા પડશે ટકા એટલે બાર હજાર ના એક ટકા લો સેના એક ટકા બાર હજાર ના એક ટકા એટલે એકસો ને વીસ હવે એ બાર હજાર ઉપર એક ટકો એને વધારાનો ચૂકવવો પડે છે એટલે બાર હજાર નો એક ટકો એટલે કેટલા થશે તો કે એકસો ને વીસ ક્લિયર હવે તમે સમજો તો એની પાસે સેલ્સમેન છે એ કુલ વેચાણમાંથી પોતાની આવક બાદ કરી નાખે તો ચોપનસો રૂપિયા કંપનીમાં જમા કરે છે હવે માની લો કે એક સેલ્સમેન છે એને ખબર છે કે મને રોજના એક્સ રૂપિયા મળવાના છે અને મારી પાસે આટલું કલેક્શન થયું અચ્છા તમે તમારું જ ઉદાહરણ લ્યો કે તમે કોઈ વસ્તુ વેચવા ગયા તમને હજાર રૂપિયા મળ્યા તમને ખબર છે કે આમાંથી મારો પગાર બસો રૂપિયા છે તો તમે બસો લઈ લીધા અને પછી તમે કંપનીમાં કેટલા જમા કર્યા આઠસો ધ્યાનથી સમજો આ આવી રકમ છે ક્લિયર કે તમે બસો લઈ લો છો અને તમે કંપનીમાં કેટલા જમા કરો છો આઠસો રૂપિયા જમા કરો છો

બાવનસો ને એસી ક્યાંથી વહીતા માની લો કે કંપની પાસે સો ટકા રકમ આવવાની હોય એમાંથી બાર ટકા એને વેપારી તો તમારે અહિયાં શું કરવાનું છે ટકા કાઢો એટલે અઠ્યાસી ના છેદ માં સો આ કુલ સેલ્સ ઉપર એટલે ગુણ્યા એક્સ કરી નાખો અને બરાબર બાવનસો ને એસી આટલું કરશો ને તો એ તમારો જવાબ શું આવશે છ હજાર રૂપિયા ગણવાની એક રીત હોય છે બીજું આમાં કંઈ નથી હોતું હવે જુઓ હવે જયારે પરીક્ષામાં આવે ત્યારે તમે આને ડાયરેક્ટ શોર્ટ માં કેવી રીતના ગણી શકો છો ધ્યાનથી સમજો તમે આને આ તો કોન્સેપ્ટ મેં તમને સમજાવ્યા એટલે તમને કદાચ એમ લાગ્યું હોય કે પાછો દાખલો થઈ ગયો પણ પાછો દાખલો નથી આ શોર્ટ રીત જ છે અને આને રીતને ધ્યાનથી સમજો કે કંપની વેપારીના કુલ વેચાણ ઉપર અગિયાર ટકા કમિશન આપે છે બાર હજાર થી વધારે એક ટકા બોનસ આપે છે એટલે હવે કંપનીને પેલા અગિયાર ટકા ચૂકવવા પડતા આવશે અઠયાસી ટકા હવે તમે ધ્યાનથી જોજો કે કંપની પાસે જે રકમ આવશે ને એ અઠ્યાસી ટકા આવશે કારણ કે સો ટકા માંથી બાર ટકા તો વેપારીને આપી દઈ છે ત્યાંથી આગળ વાંચો જો સેલ્સમેન પોતાના કુલ વેચાણમાંથી પોતાની આવક બાદ કરે તો ચોપનસો કંપનીમાં જમા કરે છે હવે જુઓ સેલ્સમેન એની આવક ઓરિજિનલ કેટલી છે અગિયાર ટકા કારણ કે એને તો વેચાણ ઉપર અગિયાર ટકા કમિશન મળવાનું છે સમજ પડે છે ધ્યાનથી જોજો અચ્છા અહીંયા વેપારી શબ્દ નો હોવો જોઈએ સેલ્સમેન આવવું જોઈએ સેલ્સમેન તો સેલ્સમેન પછી અહીંયા સેલ્સમેન ને અહીંયા વેપારી એમ નો ચાલે કે સેલ્સમેન ને અગિયાર ટકા તો કમિશન મળે છે ઈ જ એની આવક થઈ પણ જો એ બાર હજાર પ્લસ સેલ કરે તો એને એક ટકાનું બોનસ મળે પણ અહીંયા શું કહેવામાં આવ્યું છે વાક્ય ધ્યાનથી વાંચો કે સેલ્સમેન છે ને એ પોતાની આવક કાઢી લે છે આવક એટલે અગિયાર ટકા કાઢી લે છે અને બાકીના પૈસા એ શેમાં જમા કરે છે કંપનીમાં જમા કરે છે તો એ જમા કરે છે એ કેટલા તો કે ચોપનસો પણ હવે કંપનીને એક ટકા ફાલતુ ના ચૂકવવાના છે એટલે એને કંપનીને શું ચૂકવવાનું છે બોનસ ચૂકવવાનું છે એક ટકો ચોપનસો માંથી એકસો ને વીસ ઈ ચૂકવી દેશે તો કંપની પાસે જે વધશે ને અઠ્યાસી ટકા ઈ રકમ કેટલી રૂપિયા તો હવે તમને ખબર પડી જાય કે બરાબર કેટલા બાવન સો ને એસી રૂપિયા આ તમારો જવાબ ક્લિયર નો સમજ પડે ને તો આ લેક્ચર ને રેકોર્ડેડ જોજો એન પછી દાખલો ગણો સેમ ટુ સેમ હું શોર્ટકટ જ કરાવીશ હવે બહુ થયું કારણ કે કોન્સેપ્ટ બહુ સમજે એવા થોડુંક ફટાફટ જઈએ તો દાખલા વધારે થાય નવી પેટર્ન ઉપર આપણે આવીએ ચલો આને ગણી જુઓ ફટાફટ ફાસ્ટ એક કંપની વેપારીને કુલ વેચાણ ઉપર નવ ટકા કમિશન તથા ત્રીસ હજાર થી વધારેના વેચાણ ઉપર એક ટકા બોનસ આપે છે સેલ્સમેન પોતાની કમાણી બાદ કરીને બોતેર હજાર ત્રણસો કંપનીમાં જમા કરે તો કુલ વેચાણ શું થયું એક મિનિટમાં મને કમેન્ટ કરજો જેને જવાબ આવે સેમ દાખલો છે સેમ પેટર્ન ક્લિયર સેમ પેટર્ન છે ખાલી સમજીને જવાબ આપવાનો છે તમારે જો સે ડર ગયા કામ કે નહીં હોગા એક્ઝામ તમે જીપીએસસી ના સપના જોતા હોય ને તો આવા દાખલા આવડવા પડશે મહત્વની ભૂમિકા હોય અને डन ચલો એ માની લો તલાટીમાં આવો એકાદ દાખલો આવી ગયો ને તો ખબર પડે

કે સાહેબ મને કોઈ કામ આપો કંપની એમ કે છે કે જા તારે કામ કરવાનું છે કે તું આટલા પુસ્તકો વેચી આટલા પુસ્તકોનું જો તું સેલ્સ કરે છે તો હું તને એના નવ ટકા રૂપિયા આપી દઈશ બરાબર પણ કંપનીને એમ થયું કે આ તો બહુ સારું વેચાણ કરે છે પછી કંપની ઓફર કરે છે તમને કે જો તમે ત્રીસ થી વધારેનું વેચાણ કરીને આવશો ને તો અમે તમને એક બોનસ આપશું પણ તમે શું કર્યું ખબર કે માની લો તમે માર્કેટમાં વેચવા ગયા તમારાથી વેચાણ થયું વધારે જ વેચાણ થયું એવું માની તમે ચાલો એટલે તમે એક વસ્તુ માની તમારી પાસે એક્સ રૂપિયાનું કલેક્શન થયું ફોર એક્ઝામ્પલ માની લઈ તમારી પાસે પાંચ હજારનું કલેક્શન થયું આ તો પંચાવનસો રૂપિયાનું કલેક્શન થયું તો તમે શું કર્યું નવ ટકા કમિશન કાપી લીધું દસ હજારનો આંકડો લ્યો ને તો વધારે સમજ પડે તમારી પાસે એક દિવસમાં વેચાણના દસ હજાર રૂપિયા આવ્યા એમાંથી તમને ખબર છે કે ભાઈ હવે એને પાંચ હજાર પ્લસ નું સેલ્સ કર્યું તો મારે એને બોનસ આપવું છે તો કંપની તમને પાછળથી બોનસ આપશે સેમ ઘટના એવી જ છે અહીંયા કે સેલ્સમેન જયારે વેચાણ કરવા જાય છે ત્યારે એને નવ કમિશન એટલે સેલ્સમેન ને કમિશન તો મળે જ છે પણ ત્રીસ વધારે વધારેનું વેચાણ કરશે તો એક ટકાનું બોનસ મળશે જો સેલ્સમેન પોતાની કમાણી બાદ કરીને જમા કરે છે તો કુલ કુલ વેચાણ વેચાણ કેટલું થશે ધ્યાનથી સાંભળજો હું સીધી શોર્ટકટ ગણું છું કે માની લો ફોર એક્ઝામ્પલ કુલ વેચાણ એક્સ છે તો હવે કંપનીને કેટલા મળશે કંપનીને તમે સમજો કે કંપનીને સો ટકા મળવા જોઈએ સો ટકા માંથી આપી દેશે અને બીજો ઈ બોનસ પેટે આપી દેશે એટલે કંપનીને સો માંથી દસ જતા રહ્યા એટલે કેટલા ભાઈ ગયા નેવું તો કંપની પાસે હવે નેવું ટકા રકમ આવશે કંપની પાસે હવે કેટલા ટકા રકમ આવશે નેવું ટકા પણ તમે એક વસ્તુ સમજો એ પોતાની કમાણી બાદ કરે છે કમાણી બાદ કરીને બોતેર ત્રણસો જમા કરે છે તો બોતેર ને ત્રણસો એ જમા કરે છે પણ ત્રીસ હજાર થી વધારે બોનસ કંપની ચૂકવે છે કેટલા ટકા એક ટકા તો અહીંયા તમારે સમજવાનું એ છે કે ભાઈ એક ટકો આમાંથી બાદ કરી નાખો કારણ કે એ કંપની ચૂકવે છે તો હવે કંપની પાસે કેટલા વધશે બોતેર હજાર સમજ પડી તો અહીંયા નેવું છેદ સો અને બરાબર છે ફૂલ રીત ગણવી હોય તો આગળ કોન્સેપ્ટ ગણાયવા છે એ કોન્સેપ્ટને તમે સમજો અને એની ઉપરથી જવાબ આવી જશે અંકુર એક મિંડુ ભૂલાઈ ગયું છે આઠસો ગુણ્યા સો કરવાના એસી હજાર આવશે કાં તો આ જીરો ના જીરો કેન્સલ કરો બરાબર તો એસી હજાર જવાબ આવશે સમજ પડે છે જલ્દી ક્લિયર ડન બીજું કોણ છે જેને જેને સમજ પડતી હોય થંભ કરતા ચલો ત્યાર પછી નો દાખલો છે એક મહિનામાં પ્રથમ રૂપિયા એક હજારના વેચાણ ઉપર એ ટકા એનાથી વધારેના વેચાણ ઉપર બી ટકા કમિશન મળે છે ક્રમિક બે મહિનામાં તેનું કુલ વેચાણ ત્રણ હજાર અને ચાર હજાર રૂપિયા હોય તો કમિશન નવસો અને તેરસો હોય તો એ પ્લસ ની કિંમત શોધો જુઓ એકદમ સહેલો દાખલો છે આ દાખલાને તમે સમજવાની ટ્રાય કરશો ને એટલે દાખલો તમને આવડી જશે ખાલી ક્વેશ્ચન વાંચો અને ક્વેશ્ચનની લેંગ્વેજ સમજવાની ટ્રાય કરો દાખલામાં એટલું બધું કોઈ હાર્ડ નોલેજ નથી કે તમને ન આવડે સિમ્પલી લોજિક દોડાવશો ને જવાબ આવી જશે જોજો એક મહિનામાં પ્રથમ રૂપિયા એક હજારના વેચાણ ઉપર એક ટકા એટલે હવે તમે ધ્યાનથી સાંભળજો કે એક હજાર ઉપર એ ટકા એનાથી વધુ નું વેચાણ થાય તો બી ટકા હવે તમને શું કીધું છે બે મહિનાનું વેચાણ થઈ છે કેટલા મહિનાનું બે મહિનાનું તો હું આને ફર્સ્ટ મંથ કહી દઉં અને સેકન્ડ મંથ કહી દઉં આ તો થોડુંક ઉલટું લખવું એટલે તમને વધારે મજા આવશે

બી ટકા મળશે આવું રકમમાં કીધું છે બરાબર ધ્યાનથી જોજો પછી છે બીજા મહિનામાં ચાર હજાર રૂપિયા બીજા મહિનામાં કેટલા છે ચાર હજાર રૂપિયા ચાર હજાર માં જુઓ પેલા હજાર ઉપર એને એ પર્સન્ટેજ મળશે તો વૈદા કેટલા ત્રણ હજાર તો એ ત્રણ હજાર ઉપર એને કેટલા પર્સન્ટેજ મળશે બી પર્સન્ટેજ અને કમિશન પેલા મહિને નવસો છે બીજા મહિને તેરસો છે તો પેલા મહિના કમિશન કેટલું છે નવસો બીજા મહિને કમિશન કેટલું છે તેરસો તો એ પ્લસ ની કિંમત શોધો તો શું શોધવાનું કીધું છે એ પ્લસ બી ની કિંમત ઈઝી થઈ ગયું આનું લોપ કરી નાખો લોપ કરશો એટલે માઇનસ 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 બરાબર આ એક હજાર એ પ્લસ એક હજાર એ માઇનસ કેન્સલ ત્રણ હજાર માંથી બે હજાર બાદ કરો એટલે એક હજાર બી પરસેજ વધે ધ્યાનથી સાંભળજો અને આ પરસેન્ટેજ ઈ તમે કાઢો ને બી પરસેન્ટેજ કાઢો ને એટલે બી ના છેદ માં કેટલા આવે 100 ધ્યાનથી સમજી લેજો તો બે મિન્ડે બે મિન્ડે કેન્સલ અને બરાબર કેટલા 1300 માંથી 900 બાદ કરો તો 400 તો આ 10 બી બરાબર 400 તો એક ઝીરો ના ઝીરો ઉડી જાય તો બી બરાબર તમને કેટલા મળ્યા 40 આ કિંમત મળી તમને બી ની હવે આમાંથી કોઈ એક ઇક્વેશન ઉઠાવી લો અને એમાં બી ની જગ્યાએ ચાલીસ મૂકી દઉં તો જો હું પહેલામાં મૂકી દઉં ફોર એક્ઝામ્પલ માનો કે એક હજાર આ એ પર્સન્ટેજ એટલે એના છેદમાં કેટલા લખાય ગુણ્યા બી પર્સન્ટેજ એટલે ચાલીસ ટકા તો ચાલીસ ના છેદમાં કેટલા લખાય સો અને બરાબર કેટલા નવસો નહીતર તમને આવું આવડે ને બે હજાર ના ચાલીસ ટકા એટલે આઠસો થાય એ આઠસો બરાબર ની આ બાજુ લઈ તો નવસો માંથી આઠસો બાદ કરો તો કેટલા આવે સો તો અહીંયા એવું જ થશે આ એક બે ઉડી ગયા ને બસો ગુણ્યા ચાર એટલે આઠસો આઠસો નવસો માંથી બાદ કરો તો કેટલા સો હવે અહીંયા આવી જવું એક બે એક બે કેન્સર તો દસ એ વૈધા ક્લિયર એક ઝીરો એક ઝીરો કેન્સર તો એ બરાબર દસ તમારી પાસે માંગું છે શું પરીક્ષા થંભ કરી દેજો સમજ પડતી હોય ને તો વાય લખજો ક્લિયર અંકુર પટેલ ખબર પડે છે કે દાખલો ઉપરથી જાય છે સીધો બહુ સિમ્પલ દાખલો લોજિક પરથી દાખલો ગણવાનો છે આની સિવાય કઈ બહુ લાંબુ દિમાગ દોડાવવાની જરૂર છે નહીં ક્લિયર નહીન બીજું અમિતભાઈ ખબર પડે છે જલ્દી ફટાફટ કમેન્ટ કરતા રહેજો તમે બધા લખવું પડે છે તો લખવું તો પડે જ ને લખવું તમારે જ પડશે ને મારે પડે છે ને કીધું સંખ્યા કેમ ઓછી છે મેસેજ તો મને રોજ આવતા હતા એકદમ ગણિતના સેશન નથી લેતા આમ તેમ અમે ફી ભરી છે તો હવે તું લાઈવ સેશન ને ઓપન સેશન રાખીએ છીએ બધા માટે ચલો જુઓ આ દાખલાને સમજવાની ટ્રાય કરશો ને તો બહુ મજા આવશે શું કીધું છે એક કંપની સેલ્સમેન ને કુલ વેચાણ પર વીસ ટકા કમિશન આપે છે શબ્દ ધ્યાન થી પકડી લો પહેલા કુલ વેચાણ ઉપર વીસ ટકા કમિશન આપે છે ચોખ્ખા નફા પર દસ ટકા બોનસ ચોખ્ખા નફા પર દસ ટકા બોનસ જો કુલ વેચાણ દસ લાખ પ્રતિ વર્ષ હોય કંપનીનો કુલ વાર્ષિક નફો નફો ની કુલ આવક ગણો એકદમ છેલ્લો દાખલો છે અમુક શબ્દો જો તમને સમજાઈ જાય તો તમને સેલ્સમેનની કુલ આવક આરામથી મળી જશે રકમમાં શાય શબ્દ ભૂલ હોય નો હોય આપણે લાસ્ટમાં જોઈએ સેલ્સમેનની કુલ આવક પૂછી છે બરાબર અચ્છા તમે તમે છે ને તમારી ઉપર આ દાખલા લેશો તો બહુ મજા આવશે તો તમને આવક ગણતાય ફાવશે તમે એવું વિચારો કે તમે સેલ્સમેન છો કંપનીએ તમને કીધું છે કે તમે જેટલાનું વેચાણ કરશો ને એની ઉપર અમે તમને વીસ કમિશન આપશું એટલે હવે તમે જોજો કે તમારી આવક કેટલી થઈ તમે સેલ્સમેન જોવો એટલે તમે જે વેચાણ કરશો ને એની ઉપર અમે વીસ ટકા કમિશન આપશું કેટલું વેચાણ કરશો તો કે તમારી પાસે કેટલા છે દસ લાખ કુલ વેચાણ કેટલું છે દસ લાખ અને દસ લાખ ના વીસ ટકા કમિશન એટલે તમારી પાસે બે લાખ તો કમ્પલસરી આવવાના ને આવવાના પેલો શબ્દ પકડાનો ખબર પડી કે વીસ ટકા કમિશન તો અમે તમને આપશું જ સાથે એક વાક્ય જોયડું છે કે ચોખ્ખા નફા ઉપર દસ ટકા બોનસ આપશું નેટ પ્રોફિટ દસ ટકા નફો એક પોઈન્ટ બત્રીસ લાખ રૂપિયા છે તો સેલ્સમેનની કુલ આવક શોધો બરાબર હવે અહીંયાથી તમારે અમુક શબ્દો સમજવા પડે તો પછી તમારા પ્રશ્નનો જવાબ આવશે અધરવાઇઝ નહીં આવડે

અને માઇનસ તમારે કરવાનું બોનસ એટલે આ ચોખ્ખો નફો થઈ જાય ક્લિયર આને કહેવાય ચોખ્ખો નફો બરાબર ગ્રોસ એટલે કુલ લાભ તો કુલ નફો માઇનસ તમારે કરી દેવાનું બોનસ આટલું કરશો ને એટલે તમને ચોખ્ખો નફો મળી જાય હવે તમે શબ્દ સમજો કે ચોખ્ખા નફા પર દસ ટકા બોનસ કેટલા લખાય દસ અગાઉ મેં તમને શીખવાડ્યું છે યાદ કરો કે ચોખ્ખા નફા પર બરાબર તો ધ્યાનથી સાંભળજો કે અગર તમારો નેટ પ્રોફિટ દસ હોય તો એની ઉપર બોનસ એક યુનિટ આ વાક્ય ઉપરથી આટલી મને ખબર પડે જો મારો નેટ પ્રોફિટ દસ યુનિટ હશે તો એની ઉપર મને એક યુનિટ શું મળશે બોનસ મળશે આ ટકાવારી ફ્રેક્શનમાં મેં તમને શીખવાડ્યું છે ક્લિયર એટલે આને તમે ધ્યાનથી જોજો તો હવે તમારે શું કરવાનું જોવું તો અગર માની લો કે તમારો જે નેટ પ્રોફિટ છે એ નેટ પ્રોફિટ દસ યુનિટ છે ક્લિયર પછી તમને શું કીધું છે કે જે તમારો કુલ પ્રોફિટ છે ગ્રોસ પ્રોફિટ ગ્રોસ પ્રોફિટ નહીં સોરી તમને શું આપ્યું છે બોનસ બોનસ તમારું કેટલું છે તો તો યુનિટ છે હવે તમને આની ઉપરથી શું મળી મળી જાય જાય તમારો ગ્રોસ પ્રોફિટ કેટલો તો ક્યાં માઇનસ બોનસ છે ને એને બરાબરની આ બાજુ લઈ જાવ તો પ્લસ બોનસ થઈ જાય તો તમારો કુલ લાભ મળી જાય તો દસ ને એક અગિયાર એટલે તમારો ગ્રોસ પ્રોફિટ કેટલા યુનિટ થયો અગિયાર યુનિટ થયો અહીંયા સુધીનું ખબર હોય તો થંભ કરો આ તમને શું મળ્યું ખબર ગ્રોસ પ્રોફિટ એટલે આ તમારો થયો કુલ વાર્ષિક નફો ચોખ્ખા નફા ઉપરથી મેં કુલ વાર્ષિક નફો મેળવો આખી પ્રોસેસ છે લેક્ચર ને રિપીટ કરજો તમને સમજ પડશે ડન રિપીટ કરીને જોજો આને એટલે સમજ પડશે હવે તમને જુઓ આ અગિયાર યુનિટ એટલે રકમ માં આપી દીધા છે આ અગિયાર યુનિટ એટલે કુલ વાર્ષિક નફો એક પોઈન્ટ બત્રીસ લાખ છે ક્લિયર તો મારી પાસે છે શું તો સેલ્સમેનની કુલ આવક શોધો તો હું સેલ્સમેન નું બોનસ શોધી લઉં બોનસ છે એને કમિશનમાં ઉમેરી દઉં એટલે સેલ્સમેનની કુલ આવક થઈ જશે તો હું આવું કરું એક યુનિટ એટલે કેટલા સમજ પડી તો આ અગિયાર ગુણ્યા બાર કરશો ને એટલે એકસો ને બત્રીસ તો જવાબ કેટલો આવશે એક યુનિટ એટલે બાર હજાર એક યુનિટ એટલે કેટલા હજાર બાર હજાર નહીં બાર હજાર તમને શું મળી ગયું બોનસ સમજ પડી એટલે હવે તમે જુઓ કે જે સેલ્સમેન છે એ સેલ્સમેન ની ઇન્કમ કેટલી તો સેલ્સમેન ની ઇન્કમ કમિશન પ્લસ બોનસ કમિશન એને કેટલા લાખ નું મળે છે લાખ તો આવક કેટલી થઈ ને રિપીટ હું નહીં કરું રિપીટ તમે કરી લેજો મેં તમને આખો દાખલો સમજાવ્યો છે ખાલી સમજવાની ટ્રાય કરજો પરીક્ષામાં અને રિવાઇઝ કરજો બરાબર તો જવાબ આવડી જશે કારણ કે સમય ઓછો છે આપણી પાસે તેના કુલ વેચાણ પર સાત ટકા કમિશન આપે છે એટલે કંપની સાત ટકા કમિશન આપે છે પરંતુ જો કંપની સેલ્સમેન ને ત્રણ હજાર રૂપિયા વેતન અને દસ હજાર થી વેચાણ પર ચાર ટકા કમિશન આપે તો પહેલા કરતા આઠસો રૂપિયા વધારે મળે છે તો કુલ વેચાણ મેળવવું દાખલાની ખાલી ફોર્મ્યુલા બની જાય ને એટલે જવાબ મેળવી શકશો પણ જો ફોર્મ્યુલા નહી બને તો જવાબ નહી બની શકે આના બે પાસા વિચારવાના હોય તમારે સૌથી પહેલા તમે વિચારો કે એક કંપની છે કે સેલ્સમેનને એના કુલ વેચાણ ઉપર સાત ટકાનું કમિશન આપે છે કુલ વેચાણ કેટલું છે નથી ખબર નાખો કે ભાઈ કુલ વેચાણ ઉપર પરંતુ જો કંપની સેલ્સમેન ને ત્રણ ત્રણ હજાર રૂપિયા વેતન એટલે બે સમજો કે એક કંડિશન તમારી કઈ છે તો એક કંડિશન છે કે જેમાં કંપની છે ને તમને સાત ટકા કમિશન આપશે કોની ઉપર સાત તો તમારા વેચાણ ઉપર એટલે કુલ વેચાણ એક્સ હોય તો એક્સ ગુણ્યા સાત છેદમાં સો કરો એટલે આટલી તમારી આવક થઈ ગઈ આ એક કન્ડિશન બની પણ હવે કંપની એવું કે છે અમે તમને આ નહીં આપી અમે તમને ત્રણ હજાર રૂપિયા વેતન અને દસ હજાર રૂપિયા થી વધારે વેચાણ કરશો ને તો ચાર ટકા કમિશન આપશું એટલે હવે શું જુઓ અમે તમને ત્રણ હજાર રૂપિયા વેતન આપશું વેતન થઈ ગયું ફિક્સ બરાબર તમે જો દસ હજાર થી વધુ નું વેચાણ કરો છો એટલે એક્સ માઇનસ દસ હજાર રૂપિયા તમે અગર વેચાણ કરો છો તો એની ઉપર અમે તમને શું આપશું ચાર ટકા કમિશન એટલે એના કેટલા ટકા ચાર ટકા તો તમને શું પૂછ્યું છે પેલા કરતા આઠસો રૂપિયા વધારે છે પેલા સાત ટકા આપવાના હતા એની જગ્યાએ હવે શું કરે છે કંપની કે અમે તમને ત્રણ હજાર આપશું અને પ્લસ તમે જો દસ હજારથી વધારે એનું વેચાણ કરો છો તો અમે તમને બોનસ આપી દેશું ચાર ટકા ક્લિયર તો આ બંનેનો ડિફરન્ટ તમને આપ્યો છે પેલા કરતા આઠસો રૂપિયા વધારે એક્સ ના ચાર ટકા એટલે ચાર એક્સ ના સો આ દસ હજાર ના ચાર ટકા એટલે ચારસો માઇનસ સાત ગુણ્યા એક્સ એટલે સાત એક્સ ડિવાઈડેડ બાય કેટલા બરાબર કેટલા ક્લિયર ચાર એક્સ બાદ કરો એટલે માઇનસ ત્રણ એક્સ ડિવાઈડેડ બાય કેટલા હંડ્રેડ અને બરાબર કેટલા આઠસો આઠસો ને બરાબરની ડાબી બાજુ લાવો તો માઇનસ થશે છવ્વીસો માંથી આઠસો બાદ કરો બરાબર છવ્વીસો માંથી આઠસો બાદ કરશો ને તો વધશે કેટલા એટલે છસો છસો ગુણ્યા સો કરો તો એક્સ બરાબર તમારો જવાબ આવશે સાહીઠ આની ધ્યાનથી જોઈ લેજો આવી જ રીતના ગણજો કોન્સેપ્ટ થ્રુ શોર્ટ ગણમાં તો ભૂલ પડશે જો તમારું પીઆઈ બનવાનું સપનું હોય જીપીએસસી ક્લાસ વન ટુ બનવાનું સપનું હોય તો આવા દાખલાઓ આવશે પરીક્ષામાં અને ભલે તમને એમ લાગે કે મન થોડું કામ થાય છે તેમ થઈ જાય પણ છેલ્લે સુધી ટ્રાય કરો શીખવાનું એક વખત તમને સમજ પડશે અને જ્યાં ન સમજ પડે ત્યાં તમે બોક્સ નો યુઝ કરો તમ ફી શું કામ ભાઈ રહી અમને બરાબર એની માટે તો ભાઈ છે શીખવા માટે ઓકે ડન બાકી મળીએ આવતીકાલે હવે આપણે લગભગ દરરોજ સેશન હશે એક એક સમય ત્રણ થી સાડા ત્રણ સુધીનો જ હશે બરાબર એની વચ્ચે કોઈ બી સમય હશે ક્લિયર બાકી કોઈને કઈ ઇસ્યુ નહીં ચલો વેરી ગુડ બાકી કાલે મળીએ